વર્ષ 2024માં 26 જાન્યુઆરીએ ભારત દેશના પ્રજાસત્તાકને 75 વર્ષ પૂર્ણ થયા છે અને 26 જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ 6 ગુજરાતીઓને ભારત સરકાર દ્વારા વિવિધ સર્વોચ્ચ સન્માનથી નવજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો આ અંતર્ગત જેમાં લેખક રઘુવીર ચૌધરી, માઇક્રોબાયોલોજિસ્ટ ડૉક્ટર યઝદી ઇટાલિયા, હાસ્ય કલાકાર જગદીશ ત્રિવેદી, વિદ્વાન વૈદ્ય દયાલ પરમાર, બાળ સાહિત્યકાર હરીશ નાયક તથા અમદાવાદના જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર તેજસ પટેલનો સમાવેશ થાય છે, જેમાંથી ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમે ડોક્ટર તેજસ પટેલની ખાસ મુલાકાત લીધી હતી. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચનમ, કર્મ કરતા રહો ફળની આશા ન રાખશો. પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ બહુ જ સારી રીતે જાણતા હતા કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાના ક્ષેત્રમાં સખત મહેનત કરે, અથાક પરિશ્રમ કરે, ત્યારે તેનું ફળ મળ્યા વગર રહેતું નથી. જી હા મિત્રો, તાજેતરમાં 26 જાન્યુઆરીએ જે છે તે વાત કરવામાં આવે તો બહુ જ સુંદર એક જાહેરાત થઈ કે જેમાં ગુજરાતના પણોતા પુત્ર, દેશ અને વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર તેજસ પટેલ સરને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનવામાં આવશે. અગાઉ પણ ડૉક્ટર તેજસ પટેલ સરને જે કહી શકાય ડૉક્ટર બીસી રોય એવોર્ડ અને ત્યારબાદ પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનવામાં આવ્યા હતા. તો આજે ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ ડૉક્ટર તેજસ પટેલ સાથે મુલાકાત કરવા આવી ગઈ છે. સર, સૌથી પહેલાં તો ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપને ખૂબ ખૂબ શુભકામનાઓ. સૌથી પહેલાં ડૉક્ટર બીસી રોય એવોર્ડ, ત્યારબાદ પદ્મશ્રી અને હવે પદ્મભૂષણ, કેવું લાગી રહ્યું છે? બહુ આનંદની લાગણી અનુભવું છું અને સંતોષ અને સેન્સ ઓફ ફૂલફિલમેન્ટ, કારણ કે જે 32-33 વર્ષથી આ ફિલ્ડમાં છું અને મેં જે કામ મારા દર્દીઓ માટે કર્યું, મેં નવી જનરેશનને ટ્રેન કરવામાં કર્યું નવી ટેકનિક ને ટેકનોલોજીસમાં, અને રિસર્ચનું જે કામ કર્યું, લેખન કાર્ય કે જે પુસ્તકો બધા લખ્યા છે, આખી દુનિયામાં ટેક્સ્ટ બુક તરીકે ચાલે છે, 3 બુક્સ મેં લખી, આ બધાનું ભારત સરકારે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણા ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહે જે નોંધ લીધી, માત્ર નોંધ લીધી એવું નહીં, એમણે એના નોંધ લીધા પછી એની જે મહત્ત્વતા એમને ખ્યાલ આવ્યો અને એના આ એવોર્ડ માટે મને લાયક ગણ્યો, એ બદલ હું શ્રી નરેન્દ્રભાઈ મોદી અને શ્રી અમિત શાહનો પણ હું ખૂબ ખૂબ આભારી છું. સર, એક બીજી બહુ મહત્ત્વની વાત કદાચ દર્શક મિત્રો માટે જ હું પૂછી રહ્યો છું, આમ તો થોડી વાત જૂની થઈ ગઈ છે પણ એક બહુ જ સરસ છે કે ભાઈ પહેલાં ફિમોરલ બાયપાસની જે વાત હતી, ત્યારબાદ તમે એક નવી એક ટેકનિક, આ ટેકનિક કઈ છે તેના વિશે ટૂંકમાં જણાવો. આ જ્યારે હું ભણતો હતો એટલે 80ના દાયકામાં, લેટ 80સમાં જ્યારે હું કાર્ડિયોલોજી કરતો હતો, અને ત્યારબાદ 90માં હું ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી, અત્યારે યુએન મહેતા, એ વખતે તો ખૂબ નાની જગ્યા હતી, એમાં હું એસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે જોઈન થયો અને ગ્રોઇનથી ફિમોરલથી પંચર કરીને એન્જિયોગ્રાફી, એન્જિયોપ્લાસ્ટી, વાલ્યુલોપ્લાસ્ટી આ બધી ટેકનિક એમ થતી હતી, અને એ વખતે રિઝલ્ટ આપતા હતા, બીજો કોઈ કન્સેપ્ટ હતો નહીં. પણ આ જે વસ્તુ મેં 97-98ની સાલમાં જાપાનમાં મારા બહુ જ અંગત મિત્ર અને મારા મેન્ટોર કહેવાય રેડિયલ નેવર ડૉક્ટર સાઇટોના સેન્ટરમાં કામાકુરા લાઈવ ડેમોન્સ્ટ્રેશનમાં નાના કદના જાપનીઝ પેશન્ટની અંદર આ નળીમાંથી થતું જોયું, જે અતિશય નવું હતું, ત્યારે મેં ગાંઠ વાળી. કારણ કે યુરોપને અમેરિકામાં બી કોઈને એમાં રસ બી નહોતો પડતો અને બધા કહેતા કે ના ના આમાં કોઈ મતલબ નથી. મેં કહું ના, આ કરવાથી દર્દીને ચોક્કસ ફાયદો થશે, પણ એ વખતે એવા કોઈ ડોક્યુમેન્ટેશન હતા નહીં કે દર્દીને શું ફાયદો થશે કે હોસ્પિટલને શું ફાયદો થશે. પણ સમહાઉ એના ઉપર કામ કર્યું અને 2000 પછી એટલું બધું કામ કર્યું કે અમે દુનિયાના નંબર 1-2 સેન્ટરમાં આવી ગયા. અને એ પછી મને થયું કે આ ટેકનિકનો વ્યાપ એમને એમ નહીં થાય, કારણ કે બહુ અઘરી પડતી હતી બધાને, અને આપણે સહેલી બનાવી અને યંગ જનરેશન ભારત દેશની
ટુ સ્ટાર્ટ વિથ, અને ત્યારબાદ આજુબાજુના દેશો, અને પછી જો ચાન્સ મળે તો ભારતનો પડછમ દુનિયાભરમાં થાય, યુરોપ અને અમેરિકામાં બી આનો પ્રચાર કરવો છે. અને આ જે બી આપણે વિચારીએ એમાં જે આલ્કેમિસ્ટ નોવેલમાં લખેલું છે ને કે યુ નો ઇફ ઇટ ઇઝ ગોઈંગ ટુ હેપન ધ યુનિવર્સ વિલ કોન્સ્પાયર ટુ મેક ઇટ હેપન. એવું થયું. શરૂઆતમાં 4-5 હજાર કેસ કર્યા ત્યાં સુધી એક શબ્દ હું બોલ્યો નથી, બધું સ્મૂથલી જેમ ચાલતું હતું. મારી તકલીફો બી ઘણી પડી, રેઝિસ્ટન્સ ચારે તરફથી, લોકલ ડૉક્ટર્સ, ત્યારબાદ દેશના ચારે ખૂણામાં જબરજસ્ત ટીકા કે આનું અખતરા કરે છે દર્દી ઉપર. આ તે પેશન્ટને સમજાવીને મોકલવામાં આવે કે ડૉક્ટર સારા છે પણ કહેજો એમને કે અહીંયા અખતરા ના કરે, પગમાંથી જ કરે. પણ અમે લોકો એ દર્દીને કહેતા હતા કે ભાઈ કરાવવું હોય તો અમે અહીંથી જ કરીશું, કે અમે માનીએ છીએ કે તમારા માટે આ જ સારું છે, નહીં તો બધા ડૉક્ટર સારા છે, ક્યાંય બી કરાવી લો. અને સદનસીબે એક પણ દર્દીએ ના નથી પાડી, એટલે દર્દીઓનો ભરોસો ખૂબ રહ્યો. અને આ બધું એના કારણે ચાલ્યું. પછી ઇન્ડિયામાં અમે આ કોર્સ ચાલુ કર્યો, એની 18મી એડિશન ટ્રાયકોની હવે અમે કરી રહ્યા. 17 કોર્સમાં 5,000 ઉપર કાઢેલો ઇસને દુનિયા ઇન્ડિયાના અને દેશભરના ટ્રેન કરે. આવી રીતે આખો પ્રોગ્રામ થયો. અને અત્યારે તો ઇન્ડિયાની અંદર લગભગ 75% રેડિયલથી થાય છે, અને અમેરિકા જેવા કન્ટ્રીમાં જે 0% હતું ચાલુ કર્યું હતું, 0.5% એમાં બી 70% થાય છે. સર છેલ્લે મેડિકલ સ્ટુડન્ટ્સ અથવા તો જે કોઈ વિદ્યાર્થીઓ છે, તમે જે અચિવમેન્ટ કર્યું છે, આટલા બધા ઉતાર ચઢાવ જોયા, શું કહેશો વિદ્યાર્થીઓને? સી, પહેલાં તો મેડિકલમાં એન્ટર થવા માટે હવે એક એક જાતનો એક નેગેટિવ માહોલ ઊભો થયો છે, અને કે ભાઈ હવે આ ફિલ્ડમાં કંઈ રહ્યું નથી એમ, અને કે બહુ કોમ્પિટિશન થઈ ગઈ છે અને ફ્યુચર નથી. આવું મા બાપ બી સમજે છે અને છોકરાઓ બી કેરિયર ઓરિએન્ટેડ જે હોય એ લોકોએ સમજે છે કે આના કરતાં આપણે બીજી કોઈ લાઈન લઈએ, આ તે કે ફ્યુચર સારું નથી એમ. પણ મારે યંગ જનરેશનને એક જ સંદેશ છે કે ભવિષ્ય તમારું, તમારું ફ્યુચર તમને આવીને ભેટવાનું નથી. તમે તમારું ફ્યુચર તમારે બનાવવું પડશે. દરેક ફિલ્ડમાં ઓપોર્ચ્યુનિટી છે, પણ તમે આશા રાખીને બેસી રહો કે ભવિષ્ય તમને આવીને વળગશે કે ભેટશે એ શક્ય જ નથી. એટલે મહેનત કરવી પડે, તમારે ઓનેસ્ટી તમારા ફિલ્ડમાં રાખવી પડે, ઇન્ટિગ્રિટી રાખવી પડે, અને દિવસ રાત મહેનત અને કમિટમેન્ટ કરો તો કોઈ બી ફિલ્ડમાં સક્સેસફુલ થવાય. અને મેડિકલ ફિલ્ડમાં તો પહેલાં પણ ઓપોર્ચ્યુનિટી બહુ હતી, અત્યારે પણ બહુ છે, અને ભવિષ્યના આવતા દસકાઓ નહીં સૈકાઓ સુધી રહેવાની જ છે. કારણ કે રોગ એટલા બધા વધતા જાય છે, અલગ પ્રકારના રોગ આવતા જાય છે, અને 140 કરોડની વસ્તીમાં ડૉક્ટર કેટલા છે આપણી પાસે કહો? એટલે આમે બધા દર્દીઓને કેટર કરવા માટે પૂરતા નથી. એટલે આ ફિલ્ડનું ફ્યુચર બ્રાઇટ જ છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા અને અમારા દર્શક મિત્રોને જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર, અને ફરીથી એકવાર ન્યૂઝ ફોર ઇન્ડિયાની ટીમ તરફથી આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તો જોયું ને દર્શક મિત્રો, આ હતા ડૉક્ટર તેજસ પટેલ સર, કે કેટલા ડાઉન ટુ અર્થ લાગ્યા. બિલકુલ મને વાત કરતી વખતે એવું ક્યાંય ન લાગ્યું કે પદ્મભૂષણ જેમને મળ્યો છે એવી કોઈ વ્યક્તિ સાથે, અને એ પહેલાં પણ બે બે મોટા એવોર્ડ મેળવી ચૂકેલી વ્યક્તિ સાથે હું વાત કરી રહ્યો છું. ભાઈ, સૌથી મહત્ત્વની વાત છે કે કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી, અને જેવી રીતે સરે વાત કરી તે રીતે પેથી ગમે તે હોય પણ જો સિમ્પથી હશે ને તો ચોક્કસપણે તમે તમારા કોઈપણ ક્ષેત્રમાં આગળ આવશો. કેમેરા પર્સન સાર્થિક શાહ સાથે કુમાર બારોટ, ન્યૂઝ ફોર ઇન્ડિયા, અમદાવાદ.